SYBA સેમેસ્ટર 3 ભૂગોળ પેપર નંબર 6 હવે આપણે જોઈએ યુનિટ 3 કુદરતી વનસ્પતિ તેમાં પ્રકાર અને વિતરણ તેમનો ઉપયોગ અને સંરક્ષણ અને પશુ જીવનની જરૂરિયાત હવે આપણે આગળના લેક્ચરમાં પ્રશ્ન નંબર 1 છે ભારતમાં વન સંરક્ષણ એનો અભ્યાસ કરેલો હતો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 છે કે નવી જંગલ નીતિ ઉપર નોંધ લખો આપણે આગળના લેક્ચરમાં 1992 ની જે જંગલ નીતિ હતી એ જોઈ હતી હવે એની જગ્યાએ જે નવી જંગલ નીતિ આવેલી છે એનો અભ્યાસ કરવાનો છે તો હવે આપણે જોઈએ કે આ જે નવી જંગલ નીતિ છે એ શું કરવા અમલમાં લેવામાં આવેલી હતી હવે આ જે નવી જંગલ નીતિ છે એ ડિસેમ્બર 1988 માં ભારત સરકારે જાહેર કરેલી છે અને આ જંગલની મુખ્ય અને મહત્વની જોગવાઈઓ છે એ નીચે પ્રમાણે છે હવે જોઈએ કેવી જગ્યાઓ છે પહેલું છે જંગલમાં વસવાટ કરતા આદિવાસી તથા અનુસૂચિત જાતિના લોકોને આ નીતિમાં માન્યતા આપવામાં આવેલી છે તેઓ પોતાની જરૂરિયાતો જંગલ દ્વારા સંતોષે છે જેને સ્વીકૃતિ આપવામાં આવેલી છે જંગલોના વિકાસ વૃદ્ધિ વિસ્તરણ અને સંરક્ષણ માટે આ લોકો ને માન્યતા આપવી આવશ્યક છે હવે આજે આપણે 1952 ની જંગલ નીતિ જોઈ હતી એમાં નાના ખેડૂતોનો સમાવેશ થયેલો હતો પરંતુ આ જંગલમાં આદિવાસીઓ તથા જંગલમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના લોકો છે એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે આદિવાસી લોકો પોતાની જરૂરિયાતો છે એ જંગલો મારફતે પૂરી પાડી શકે એવી માન્યતા છે એ ભારત સરકારે કરેલી છે અને જંગલના વિકાસ વૃદ્ધિ અને વિસ્તરણ તેમજ લોકોના સંરક્ષણ માટે પણ આ યોજના છે એ અમલમાં આવેલી છે હવે બીજું જોઈએ જંગલોના ઝડપી નાશ થયો છે તે માટે બળતણ ઘાસચારો બાંધકામ વગેરે માટેને લાકડાની આવશ્યકતા જવાબદાર છે લાકડાની દાણ ચોરી થાય છે જેને જંગલ ખાતા નિયંત્રિત કરી શકેલ નથી આ નીતિમાં ટેકરીઓ અને પર્વતો બે તૃતીયાંશ જમીનમાં હરિસર દ્વારા અને અન્ય પ્રયાસો દ્વારા જંગલોના વિસ્તાર 100 મિલિયન હેક્ટર અથવા કુલ જમીનના 33% લક્ષ્યાંક કરવામાં આવેલો છે આ બાબત 1952 ની નીતિમાં પણ હતી હવે અત્યારે જંગલનો નાશ ઝડપથી થાય છે એ માટે ભવિષ્યમાં બળતણ ઘાસચારો અને બાંધકામના લાકડાની આવશ્યકતા છે એ ઊભી પણ થાય હવે લાકડાની દાણ ચોરીને લીધે જંગલ ખાતો છે એ સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકેલું નથી અને આ નીતિમાં જે ટેકરી અને પર્વતીય પ્રદેશ છે તેના 2/3 જેટલી જમીન છે એ હરિસ્તર દ્વારા અને જંગલોનો નીચેનો વિસ્તાર છે એમાં 200 મિલિયન હેક્ટર અથવા તો કુલ જમીનના 33% લક્ષ્યાંક છે એ સિદ્ધ કરવામાં આવેલો છે આ નીતિ જંગલ આધારિત ઉદ્યોગોને આ નીતિ જંગલ આધારિત ઉદ્યોગોને હતોત્સાહિત કરે છે જંગલની પેદાશો કાચો માલ જેમ હોય તેવા ઉદ્યોગોનો વિકાસ કરવામાં નહીં આવે તે ખરાબાની જમીન પર જંગલ ખાતાના વૃક્ષોનું વાવેતર ન કરવામાં આવ્યું હોય તો તે ઉદ્યોગોને જંગલ આધારિત કાચા માલને લગતા વૃક્ષોનું વાવેતર કરવા માટે લીઝ પર આપવાની છૂટ છે કુટીર આધારિત ઉદ્યોગો જો જંગલોની પેદાશ પર આધારિત હોય તો તેને કોઈ નિયંત્રણ લાગતું નથી જંગલોની જમીન ઉદ્યોગોને લીઝ પર આપવામાં આવે નહીં તો આવે નહીં ખેડૂતોને ધિરાણ તેમ આ નીતિમાં જાણવામાં આવેલ છે આમ નીતિ જણાવવામાં આવેલ છે આમ આ નીતિમાં જંગલ આધારિત ઉદ્યોગો માટે વિશિષ્ટ નિયંત્રણની જોગવાઈ કરવામાં આવેલી છે હવે આ નીતિ છે એ ઉદ્યોગો માટે હતોત્સાહી નીતિ છે કે ઉદ્યોગોને આ નીતિથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી હવે જંગલ પેદાશનો જે કાચો માલ છે એમાંથી ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવશે નહીં હવે ખરાબાની જમીન છે એના પર જંગલ ખાતા દ્વારા કોઈ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હોય તો તેનો ઉપયોગ છે એ ઉદ્યોગો ને કરવો હોય તો એ માટે એને વૃક્ષોનું વાવેતર કરવા માટે એ જમીન છે એ લીઝ ઉપર આપવામાં આવે છે હવે કુટીર આધારિત ઉદ્યોગો માટેની જો કોઈ પેદાશો જંગલમાંથી મળતી હોય તો તેના માટે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ છે એ કરવામાં આવેલું નથી
હવે એના પછી જોઈએ ચોથું, ખાનગી જંગલોના કોન્ટ્રાક્ટરની પદ્ધતિનો આ નીતિમાં અંત લાવવામાં આવે છે. કોન્ટ્રાક્ટરનું સ્થાન સહકારી સંસ્થા સહકારી નિગમ સંસ્થાને આપવામાં આવેલું છે. આદિવાસી સહકારી મંડળીઓ તથા અન્ય સંસ્થાઓ શોષણનું સાધન બનેલી છે, જે કમનસીબ બાબત છે. હવે પેલા જંગલની જમીન છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા એના ઉપર જમીન ઉપર વાવેતર થતું હતું, પરંતુ આ નીતિમાં કોઈ કોન્ટ્રાક્ટરને સ્થાન આપવામાં આવેલું નથી, પરંતુ તેની જગ્યાએ સહકારી સંસ્થાઓ સહકારી નિગમની સંસ્થા છે એને સ્થાન આપવામાં આવેલું છે. આ નવી જંગલ નીતિની નોંધપાત્ર ખાસિયત એ છે કે તેમાં જંગલ જમીન બિનજંગલ ઉપયોગો માટે છૂટ આપવામાં નહીં આવે. આ બાબતને સજાપાત્ર ગુનો ગણવામાં આવશે. બિનજંગલ ઉપયોગમાં ચા કોફી તેજાના રબર તેલી પ્લાન્ટ આરોગ્ય પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. સરકારે ઔદ્યોગિક લાકડું રેલવે સ્લીપર્સ જલાવ લાકડુંનો વિકલ્પ સૂચવેલો છે. નવી નીતિમાં એ પણ સૂચવેલું છે કે સરકારે લાકડાની આયાત કરવી જોઈએ. હવે જો આ નવી જંગલ નીતિ છે એનું મુખ્ય કારણ શું છે કે જંગલોની જમીન છે એ બિન જંગલ ઉપયોગ માટે છૂટ આપવામાં આવેલી નથી, અને જો તેનો કોઈ ઉપયોગ કરે તો એ સજા પાત્ર થશે. હવે આ જમીન ઉપર આપણે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરી શકીએ, ઉત્પાદન પણ કરી શકીએ છીએ, જેમ કે ચા કોફી તેજાના રબર તેલી પ્લાન્ટ્સ આરોગ્ય પ્લાન્ટ્સ વગેરે. અને આવી જમીનમાંથી જે લાકડાઓ ઉત્પન્ન થાય છે એની આયાત પણ કરવી જોઈએ એવું સરકારે સૂચવેલું છે. હવે આ જે નવી જંગલ નીતિ છે એનું મૂલ્યાંકન જોઈએ કે આ જંગલ નીતિના અમલથી કેટલો લાભ થયો છે, કેટલાક અંશે સફળતા જોવા મળેલી છે એ આપણે જોઈએ. હવે જોઈએ નવી જંગલ નીતિનું મૂલ્યાંકન. આ નીતિમાં પણ નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકો એટલે કે 2/3 જમીનને જંગલમાં આવરી લેવી તે સિદ્ધ થયેલ નથી. આ લક્ષ્યાંકો તો 1952ની જંગલ નીતિમાં પણ રાખવામાં આવેલા હતા. જંગલોના નાશની પ્રક્રિયા હજુ ચાલુ રહી છે. જૂની જંગલ નીતિમાં રહેલો વિરોધાભાસની મર્યાદા વગેરે દૂર કરવો નવી નીતિમાં પ્રયાસ થયેલા નથી. 1980ના જંગલ સંરક્ષણનો કાયદો પણ યોગ્ય સારી અસર સર્જી શકેલો નથી. નવી ઔદ્યોગિક નીતિ અને વ્યાપારી ઉપાયો માટે જંગલોના મોટા પ્રમાણમાં વપરાશને નિયંત્રિત કરી શકેલું નથી. હવે નવી નીતિ હતી એનો હેતુ હતો કે 2/3 જેટલી જમીન છે એને જંગલોની અંદર આવરી લેવી, પરંતુ આ યોજના છે એ પૂરી રીતે આપણે સફળ કરી શક્યા નથી. અને 1980નો જે જંગલ સંરક્ષણનો કાયદો હતો એની પણ સારી એવી અસરો જોવા મળતી નથી. હવે જોઈએ મકાનો ડેમો અને અન્ય બાંધકામને કારણે ખાણો અને ખનીજો વૃક્ષોનું કપાણ વગેરે કારણોથી જંગલોનો નાશ છે એ ચાલુ રહ્યો છે. મકાન ડેમો અને અન્ય નાના મોટા બાંધકામ તથા ખીણોમાંથી ખનીજ મેળવવા માટે જંગલોનો નાશ છે એ સતત થતો જાય છે. પર્યાવરણ સમસ્યાઓથી લોકોમાં જાગૃતિ વધવી જોઈએ. સરકાર બિન સરકારી સંસ્થાઓ અને લોકો જંગલ સંરક્ષણ માટે પ્રયાસો વધવા લાગ્યા છે, તેમ છતાં તેમાં સફળતા મળી નથી. જંગલનો નાશ હજી પણ ચાલુ છે. સરકારની નીતિની નિષ્ફળતાથી ઘણા પર્યાવરણીય પ્રશ્નો સર્જાયા છે. હવે લોકોમાં પર્યાવરણની સમસ્યા છે એની જાગૃતતા લાવવા માટે સહકારી તથા બિન સરકારી સંસ્થાએ વિવિધ પ્રકારના પ્રયાસો કરેલા છે, તેમ છતાં આપણને પૂરી સફળતા મળેલી નથી. જંગલોનો નાશ છે એ ધીમે ધીમે સતત ચાલુ રહેલો છે, અને સરકારની આ નિષ્ફળ નીતિને કારણે ઘણી બધી પર્યાવરણને લગતા પ્રશ્નો પણ ઉદભવેલા છે. 1951-1992 દરમિયાન 3.4 મિલિયન હેક્ટર જંગલો ગુમાવી જમીન ગુમાવવામાં આવેલી છે, જેમાં 70% જમીન ખેતીને કારણે તથા 17% જંગલ જમીનો ડેમ ઉદ્યોગો રસ્તા સંદેશા વ્યવહારને કારણે ગુમાવી હતી. હવે 1951-1992માં આપણે ટોટલ 3.4 મિલિયન હેક્ટર જંગલ જમીનો ગુમાવેલી, એમાં ખેતી પાછળ આપણે 17% જંગલ જમીનો ગુમાવેલી છે અને
સોરી ખેતી પાછળ 70% જમીનો ગુમાવેલી છે. ડેમો ઉદ્યોગો માટે 17% જંગલ જમીનો છે એ ગુમાવેલી છે, જેમાં પ્રતિ વર્ષ 1.3 થી 1.5 મિલિયન હેક્ટરનો જંગલ નાશ થાય છે. પ્રતિ વર્ષ એટલે કે વર્ષ દરમિયાન 1.3 થી 1.5 મિલિયન હેક્ટર જંગલ જમીન છે એ નાશ થતી જોવા મળે છે. કુદરતી અને કુદરતી સાધનના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંઘના અંદાજ પ્રમાણે 2.5 મિલિયન હેક્ટર માનવસર્જિત જંગલોનો આ સદી સુધીમાં નાશ થશે. 2030 સુધીમાં કાશ્મીરથી આસામ સુધીના હિમાલયના જંગલો ઉજળ બની જશે. હિમાલયના વિસ્તારમાં 2000 મીટરની નીચે એક પણ વૃક્ષ નહીં બચે. હવે એક અહેવાલ પ્રમાણે કીધેલું છે કે 2030 સુધીમાં કાશ્મીરથી આસામ સુધી જે હિમાલયના જંગલો છે એ બધા ઉજ્જડ બની જશે અને 2000 મીટરની નીચે એક પણ વૃક્ષ બચશે નહીં. અધિકૃત આંકડાઓ પ્રમાણે કુલ જમીનના 22% વિસ્તારોમાં જંગલો છે, પરંતુ નેશનલ કમિટી ઓન એન્વાયરમેન્ટ પ્લાનિંગના મત મુજબ જમીનમાંથી 12% જમીન પર જ વૃક્ષો આવરણ છે. હવે અધિકૃત આંકડા આપવામાં આવેલા છે કે 12% છે એ જંગલ વિસ્તાર છે, 22% છે એ જંગલ વિસ્તાર જોવા મળે છે, પરંતુ નેશનલ કમિટી ઓફ એન્વાયરમેન્ટ પ્લાનિંગ મુજબ કુલ જમીનમાંથી માત્ર 12% જમીન છે એમાં જ વૃક્ષોનું આવરણ છે, એટલે કે 12% જમીન પર જ વૃક્ષો છે એ જોવા મળે છે. જંગલોનો સતત નાશ દેશના પર્યાવરણની ગંભીર અસમતુલા તરફ ધકેલાઈ રહ્યો છે. આથી પૂર, જમીનનું ધોવાણ વધી રહેલું છે, હવામાનમાં પણ પરિવર્તન થઈ રહેલા છે. જંગલોના નાશથી પૂરની સંખ્યા વધતી જાય છે, જેથી ઘણી જ ગંભીર પ્રકારનું નુકસાન થાય છે. આથી બળતણોનો દુષ્કાળ પણ સર્જાય છે. હવે જંગલોનો જેમ જેમ નાશ થતો જાય છે તેમ તેમ પર્યાવરણમાં પણ અસમતુલા સર્જાય છે. જમીનનું ધોવાણ છે એ પૂર જોશમાં થયેલું છે. હવામાનમાં પણ ઘણા બધા મોટા પરિવર્તનો આવેલા છે, અને જો જંગલોનો નાશ છે આમ સતત ને સતત વધતી થાય તો બળતણનો પણ દુષ્કાળ છે એ સર્જાય છે. મુખ્ય પ્રશ્ન એ છે કે જંગલોનો નાશ કયા પરિબળો જવાબદાર છે. આ માટે ઘણા પરિબળો જવાબદાર છે. પશુઓ ચરાવનારા, લાકડા કાપનારા, આદિવાસીઓ, પાકની ફેરબદલી કરનારાઓ, બળતણ એકત્રિત કરતી સ્ત્રીઓ, બાંધકામ કરનારા વગેરે તે માટે જવાબદાર છે. રાજ્ય સરકાર આવક મેળવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા વૃક્ષો કાપવાની કાયદેસરની છૂટ આપે છે. મોટા પ્રમાણમાં જંગલ આધારિત ઉદ્યોગો સ્થાપવાની પણ છૂટ આપવામાં આવેલી છે. જંગલોમાં અથવા તેની નજીક રહેતા લોકો પણ આર્થિક કે બળતણના હેતુ માટે વૃક્ષોનો નાશ કરતા અટકતા નથી. હવે જંગલ ના વિનાશ માટે જો કોઈ મુખ્ય પરિબળ છે તો એ ક્યાં ક્યાં છે, તો એમાં કીધું છે કે પશુ ચરાવનારા, લાકડા કાપનારા, આદિવાસીઓ, પાકની ફેરબદલી કરનારા, બળતણ એકત્રિત કરનારી સ્ત્રીઓ અને બાંધકામ કામ કરનારા, આ બધા છે એ જંગલોના વિનાશ માટે જવાબદાર છે. અને રાજ્ય સરકાર છે એ પોતાની આવકમાં વધારો થાય એ માટે વૃક્ષોની કાપણી કરવાની છૂટ કોન્ટ્રાક્ટરોને આપે છે. જંગલ અથવા તેની નજીક રહેતા લોકો છે એ આર્થિક રીતે પૈસા કમાવવા માટે અથવા તો બળતણના હેતુ માટે વૃક્ષો કાપવા માટે અટકતા નથી. આમ આપણે જોઈએ છીએ કે વ્યક્તિ પોતાના આર્થિક હેતુ માટે સરકાર પોતાની આવક વધારવા માટે કોન્ટ્રાક્ટરો જુદી જુદી રીતે એક યા બીજી રીતે જંગલો છે એનો નાશ કરતા જાય છે, અને જંગલના નાશની સીધી અસર છે એ માનવ જીવન પર જોવા મળે છે. અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 છે એ પૂરો કરીએ.